सूरत शहर में आरोग्य कर्मचारी हवे सरकार सामे विरोध पर उतरिया छे। कर्मचारी विभाग ना मास सीएल करीने सरकार सामे विरोध नोंधावी रह्या छे। क्षय विभाग ना कर्मचारियों की मांगणी छे के तेओ छेल्ला 21 वर्ष थी कॉन्ट्रेक्टर पर फरज बजावी रह्या छे तो तेमने कायमी करवामां आवे आ उपरांत पगार वधारा सहित लाभो तेमने आपवामां आवे। राज्य सरकार नी सामे हवे सरकारी विभाग ज फरज बजावता कर्मचारीओए मोर्चो मांडी रह्या छे। अलग अलग विभागना कर्मचारीओ द्वारा जूनी पेन्शन योजना सहित पड़तर प्रश्नोना निकाल आवे तेवी मांगणीने लईने राज्य सरकार सामे आंदोलन करवामां आवी रह्युं छे। त्यारे सूरत शहेरमां क्षय विभागमां फरज बजावता कर्मचारीओ द्वारा जिल्ला कलेक्टरने आवेदन पत्र आपीने रजूआत करवामां आवी छे। क्षय विभागना कर्मचारीओनी मांगणी छे के छेल्ला 21 વર્ષથી તેઓ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહ્યા છે, તેમને કાયમી કરવામાં આવ્યા છે, પગાર પણ વધારવામાં આવ્યો નથી। આ મામલે તેમણે છેલ્લા 5 વર્ષથી સરકારના અલગ અલગ વિભાગોમાં રજૂઆત કરી છે, પરંતુ તેમની સમસ્યાઓનું કોઈ જ પ્રકારનું નિરાકરણ આપ્યું નથી। તેથી ક્ષય વિભાગના કર્મચારીઓ આજે માસિલ પર ઉતરીને સરકાર સામે મોરચો માંડ્યો છે। ગુજરાત આરએનટીપીસી કરારબંધ કર્મચારી સંઘ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્ષય વિભાગના કર્મચારીઓની માંગણી છે કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો રજૂઆતોનું નિરાકરણ નહીં આવે તો તેમના દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે। અમે લગભગ 22-23 વર્ષથી આ કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરીએ છીએ ક્ષય વિભાગમાં। અમે વારંવાર બધા એનએચએમના ડિરેક્ટરશ્રીને, આરોગ્ય મંત્રીને બધા વારંવાર અમે રજૂઆત કરી ચૂક્યા છીએ, આવેદન આપી ચૂક્યા છીએ, પણ અમને એ કાયમી નથી કરતા। કોઈ પગાર વધારો છેલ્લા 5 વર્ષથી નથી આપ્યો, અમારો પેટ્રોલ ભથ્થું નથી આપતા, અને આ મોંઘવારી પ્રમાણે આ ટૂંકા પગારમાં 15-20 હજાર પગારમાં કોઈને પોસાતું નથી, એટલે આવેદન આપવા આવેલા છીએ। અને અમારી વિવિધ માંગણીઓમાં પેટ્રોલ એલાઉન્સ વધારો, 5 વર્ષથી જે પગાર વધારો નથી તે આપો, મૃત્યુ સહાય જે 2 લાખની છે ચાલુ નોકરીએ એ વધારીને 10 લાખ કરો, પછી કોવિડ ટાઈમે અમારા જે લેબ ટેકનિશિયન ચાલુ ડ્યુટીએ એક્સપાયર્ડ થયેલા કોવિડના સેવા આપતા આપતા એમને બી પણ કોઈ સહાય સરકાર તરફથી મળી નથી। અને અમારું જે ઇન્ક્રીમેન્ટ દર વર્ષે 5% વધે છે, અત્યારની મોંઘવારીમાં બી 12% વધે એવું કંઈ કરે, અને અમને આટલા વર્ષોથી કામ કરીએ છીએ તો। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।